મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર. તો આજનો જે આપણો વિડીયો છે તે ઇન્સ્ટાગ્રામની અંદર જે ભાઈએ આપણને ફોટો મોકલ્યો તે પ્રમાણે આપણે ફોટો બનાવતા તમને શીખવાડવાનો છે. આ રીતે જે બ્રેકગ્રાઉન્ડના ફોટો છે તે તમારું નામ અહીંયા લખાઈને આવશે અને આજનો જે ઇમેજ છે અલગ અલગ સ્ટાઇલની અંદર તમે બનાવી શકશો. એટલે તમે જે પણ નામની ઉપર બનાવવું તેની ઉપર બનાવી શકશો. તો આજનો જે વિડીયો છે તેનો આપણે ફૂલ પ્રોજેક્ટ પણ આપીશું. તમે નાના ડેમો જોઈ લો અને દરરોજ આવી રીતે નવા નવા ટ્રેન્ડિંગ વિડીયો માટે બસ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશનનું બટન દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો. તમે દરરોજ નવા નવા ટ્રેન્ડિંગ ફોટો અને તેની સાથે ટ્રેન્ડિંગ રીલ છે તે પણ મળતી રહેશે. તો નાના કોઈ ડેમો જોઈ લો. ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. કોઈ વાત વાત તમે તો ડેમોની તમે જે વિડીયો જોયો છે એવો વિડીયો બનાવવા માટે સૌપ્રથમ આપણે છે એક એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરશું જેની આપણે દરરોજ યુઝ કરીએ છીએ. બિંગ એપ્લિકેશન છે આ, તમને પ્લે સ્ટોરમાં મળે છે. બિંગ એપ્લિકેશન તમારે ઓપન કરી લેવું છે. જે દરરોજ મિત્રો આપણે સાથે વિડીયો જોઈ રહ્યા છે તે બધાને કમ્પ્લીટ થશે. તેને મિત્રો ડાયરેક્ટ પ્રોમ્પ્ટ આપણો લઈ શકે છે. રેડી બાકી કઈ રીતે પ્રોમ્પ્ટ લો, કઈ રીતે એડ કરો તો બધું તમને આપણે બતાવીશું. જે મિત્રો નવા છે તેના માટે હવે જે ઉપર પ્રોફાઇલનું બટન છે એના પર ક્લિક કરી તમારે આગળ એક અકાઉન્ટ બનાવવાનું રહેશે. તો પહેલી વાર યુઝ કરતા હોય તો અકાઉન્ટ કઈ રીતે બનાવવું એના ઉપર આપણે ગુજરાતીની અંદર તે સાવ સિમ્પલ એક વિડીયો બનાવેલો છે. વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી છે. તે વિડીયો જોઈ તમે શીખી શકશો માઇક્રોસોફ્ટનું અકાઉન્ટ છે તેને કઈ રીતે બનાવવું. હવે ત્યાર પછી અકાઉન્ટ તમે કનેક્ટ કરી લો. તમને જે સરસનું આઇકન છે એના પર ક્લિક કરી તમારે અહીંયા લખી દેવાનું છે ઇમેજ ક્રિએટર. આટલું લખશો એટલે તમારી પાસે એક વેબસાઇટ ખુલીને આવે છે. રેડી તમને આ વેબસાઇટ ન મળે તો ટેલિગ્રામથી મેસેજ કર્યો ત્યાં આગળ આપણે તમને આ વેબસાઇટની જે લિંક છે તે આપણે શેર કરી દઈશું. તો અહીંયા લખેલું આવી ગયું છે ઇમેજ ક્રિએટ ફ્રોમ માઇક્રોસોફ્ટ ડિઝાઇનર. આના પર તમારે ક્લિક કરશો, ક્લિક કરશો તો આ એક બોક્સ આવશે. આની અંદર તમારે એક પ્રોમ્પ્ટ મૂકવાનો રહેશે. તો પ્રોમ્પ્ટ લેવા માટે આપણે આ જ બ્રાઉઝરમાં અથવા કોઈ બીજા બ્રાઉઝરમાં તમે આવી અને અહીંયા સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01 એટલું લખી અને તમે જો સર્ચ કરશો તો નીચે તમારી પાસે આપણે જે સાઇટ છે તે ખુલીને આવી જશે. રેડી તો આપણે આગળ જો લખીને સર્ચ કરીશું ગૂગલની અંદર અલ્પેશ ક્રિએશન 01 તો આ રીતે આપણી પાસે નીચે સાઇટ આવશે. રેડી ગૂગલમાં આપણે સર્ચ કર્યું અલ્પેશ ક્રિએશન 01 નીચે આ સાઇટ મળી જશે. એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આ જે સર્ચનું આઇકન દેખાડું છે એના પર ક્લિક કરી તમારે આગળ એક કોડ લખી દેવાનું રહેશે 0880 0880. એટલું લખી અને તમે જેવું સર્ચ કરશો નીચે તમને આ ટાઇટલ અને કોડ જોવા મળી જશે. એના પર ક્લિક કરી દો. ક્લિક કર્યા પછી આને ઉપરની તરફ કરી તમારે નીચે આવવાનું છે. તો અહીંયા આગળ તમને એક લખેલું જોવા મળી જશે. જો અહીંયા આગળ બ્રેકઅપનો પ્રોમ્પ્ટ છે આ પ્રોમ્પ્ટ આ બ્લુ કલરની અંદર જેટલું લખેલું છે એટલું તમારે કોપી કરવાનું છે. ત્યાંથી સિલેક્ટ કરીને અહીંયા સુધી તમારે કોપી કરી લેવાનું છે. આ જે કોપીનું બટન છે એના પર ક્લિક કરી દેવું છે. ત્યાર પછી આવી જવાનું છે તમારું પાછું આ બિંગ એપ્લિકેશનની અંદર અને આ જે લખેલું છે બોક્સ આના પર ક્લિક કરી તમારે આ જે પેસ્ટ લખેલું આવશે એના પર ક્લિક કરવાનું છે. એટલે આ પ્રોમ્પ્ટ અહીંયા આગળ તમારો પેસ્ટ થશે. હવે અહીંયા આગળ તમારે એક નામ ચેન્જ કરવાનું છે. નામ ચેન્જ કરવા માટે જો અહીંયા લખ્યું છે વિજય નામ આ બધું દેખાડ્યું છે તમને બે રોની વચ્ચે અને સિલેક્ટ કરી લેવાનું છે. અહીંયા આગળ તમારે જે નામ રાખવું તે નામ તમારે લખી લેવાનું છે. તમને જે પસંદ હોય તમારું નામ તે કહેશો તમારા મિત્રનું તે નામ તમે આગળ લખી દો. તો આપણે આગળ અત્યારે ડેમો માટે નામ લખી લઈએ છીએ મહેશ. નીચે તમને બટન દેખાડ્યું છે ક્રિએટ આના પર ક્લિક કરવાનું છે. જેવું તમે તેના પર ક્લિક કરશો તમારી પાસે અલગ અલગ ચાર ડિઝાઇનની અંદર છે રેડી તે ઇમેજ છે બનીને આવશે. જો ઇમેજ ન બનીને આવે કાંઈ પણ એરર આવતી હોય તો બીજી વાર આના પર ક્લિક કરી દેજો. રેડી એટલે બીજી તમારી પાસે જે એરર આવશે તે પણ સોલ્વ થઈ જશે અને આની ઉપર જે ઇમેજ છે આપણે બનવાનું સ્ટાર્ટ થશે. નીચે તમે જોઈ શકો આ રીતે આપણે જે અહીંયા ફોટા બનાવેલા છે તમને દેખાઈ રહ્યા છે. આ પ્રમાણે તમારી પાસે અલગ અલગ ચાર ડિઝાઇનથી ફોટા બનીને આવશે. હવે આ ઇમેજ તમારે કઈ રીતે સેવ કરવા તે પણ આપણે તમને બતાવીશું અને જે ઇમેજ આપણે બનાવશું તેની ઉપર આપણે ટ્રેન્ડિંગ સ્ટાઇલની અંદર રીલ્સ છે તે પણ બનાવતા શીખવાડીશું. તો અહીંયા આગળ આપણી પાસે ચાર ઇમેજ આવી ગયા છે. હવે ઇમેજને સેવ કરવા માટે આપણે એકવાર ઇમેજ ઉપર ક્લિક કરીશું. ઇમેજ ઉપર તમે જ્યારે ક્લિક કરશો તો આ પ્રમાણે તમારી પાસે ફોટો આવી જશે. હવે નીચે તમને જો એક શેર પ્લસ અને એક ત્રણ ટપકા મળશે એના પર ક્લિક કરજો. લાસ્ટમાં ત્રણ ટપકા છે એના ઉપર અને ડાઉનલોડનું બટન આવશે એના પર ક્લિક કરજો. રેડી તો આ આપણે ઇમેજ છે તે સેવ થઈ ગયું છે. આવી તમને આગળ ચાર ઇમેજ છે તમે આને સેવ કરી શકશો. રેડી આ પ્રમાણે તમારે અહીંથી ઇમેજને છે અને સેવ કરી લેવાનું છે. નીચે ડાઉનલોડના બટન ઉપર ક્લિક કરી અલગ અલગ ચાર ડિઝાઇનની અંદર તમને આ ઇમેજ છે તે જોવા મળી જશે. હવે આપણે જે ફોટા બનાવ્યા છે તેની ઉપર આપણે એક ટ્રેનિંગ રીલ્સ છે તે પણ બનાવતા શીખવાડશું. તો એના માટે તમને એક પ્રોજેક્ટ મળી જશે. આ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે અને પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા પછી તમારી પાસે અલર્ટ મોશનની અંદર આ ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવશે. રેડી તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. આપણે દરરોજ આ રીતે ટ્રેનિંગ સ્ટાઇલની અંદર ફોટો અને સાથે રીલ્સ છે તે પણ બનાવતા શીખવાડાવી છે. તો ચેનલ સબસ્ક્રાઇબ છે તે જરૂરથી કરી દેજો. નીચે તમને જે ઇનપુટનું બટન દેખાડ્યું એના પર ક્લિક કરી દો અને પ્રોજેક્ટને તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો ત્યાં આગળ તમને જો ઉપર આ રીતનો એક પ્રોજેક્ટ આવી જશે. પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે અને નીચે આવી જવાનું છે. નીચે તમને અહીંયા આગળ આવશો એટલે તમને જો અલ્પેશ ક્રિએશન લખેલો દેખાડશો નીચે આગળ લખેલું આવશે. આના પર ક્લિક કરી એટલે ટેક્સમાં આને તમે સેન્ડ કરી શકશો. ઇમેજ લખવા એડ કરવા માટે ગ્રુપમાં જવાનું છે. ત્યાર પછી એડિટ ગ્રુપનો ઓપ્શન છે એમાં જવાનું છે અને અહીંયા આગળ તમને બે ઇમેજ જોવા મળશે. તો પહેલો ઇમેજ છે આપણે એના પર ક્લિક કરીશું. કલરની ફિલ્મમાં જઈશું. નીચે જે લાઈન છે લાઈન પર ક્લિક કરી દઈશું અને અત્યારે જે આપણે મહેશ નામનો જે ફોટો બનાવ્યો તેમાં જ આપણે એક ફોટો સિલેક્ટ કરીને લઈ લઈશું. પ્લસના આઇકન પર ક્લિક કરીશું તો અહીંયાથી આપણે ઇમેજ આવી ગયો છે. ત્યાર પછી જે નીચે છે તેના ઉપર પણ આપણે ક્લિક કરીશું. કલરની ફિલ્મમાં જઈશું. નીચે લાઈન છે લાઈન પર ક્લિક કરીશું અને અહીંયા આગળ પણ આપણે ઇમેજ છે તેને સેન્ડ કરીને લઈ લઈશું. અહીંયા આગળ આપણે તે જ ઇમેજ સિલેક્ટ કરીને આ રીતે એડ કરી દીધું. રેડી તો આ પ્રમાણે આપણે અહીંથી એડ કર્યું. હવે આ જે ગ્રુપ છે તમે ફોટા એડ કરશો એટલે ગ્રુપ છે નાનું થઈ જશે. રેડી તો એને તમારે લંબાવવા માટે શું કહું છું, જ્યારે તમે એડ કરશો 8 સેકન્ડ સુધી તમારો ગ્રુપ આવશે
એટલે આવી રીતે પાછળનો વિડીયો તમને બ્લેક દેખાઈ રહ્યો છે, તો ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમે આ જે એરો દેખાય આના પર ક્લિક કરશો એટલે ગ્રુપ્સ એન્ડ સુધી લંબાઈને આવી જશે. આ પ્રમાણે તમારો વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે. ઉપર શેરનું આઇકન છે એના પર ક્લિક કરી દો, એક્સપોર્ટ નંબર પર ક્લિક કરી દો, તમને સ્ટેન્ડિંગ સ્ટાઇલની અંદર અલર્ટ મોશનની અંદર વિડીયો બનીને આવી જશે. બસ વિડીયો પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો, દરરોજ આવા નવા નવા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો. મળશે એક નવા વિડીયોની અંદર. ચાલજી, ગુડ બાય.